હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો કાલના વ્લોગમાં તમે જોયું કે હોટલનું કામકાજ ચાલતું હતું અને ડેકોરેશન એવું બધું કરતા હતા. તો આજે છે ઓપનિંગ અને અમે બધા ત્યાં જઈએ છીએ, બધા ઘરના બધા મેમ્બર્સ, બધા ઘણા બધા લોકો, ઘણા બધા ફ્રેન્ડ્સ ને બધા આવવાના છે. તો થોડાક દિવસો તો હું ત્યાં જ હોઈશ, તો જેને મને મળવું હોય એ હું તમને લોકેશન નાખી દઈશ નીચે કેપ્શનમાં. ત્યાં આવીને મળી શકો, જમી શકો અને મીટઅપ જેવું કરી શકીએ આપણે. તો ચલો જઈએ ઓપનિંગમાં. ઓપનિંગ તો થઈ ગયું છે, બહુ મોડા બેઠા છીએ, પણ આપણે હાજરી તો દેવી પડે. તો ચલો ચલતે હૈ જમાવટ, હેશટેગ જમાવટ રેસ્ટોરન્ટ. સો મમ્મી કરી રહ્યા છે નાસ્તો. હાય મમ્મી. ભાર્ગવભાઈ શું કરી રહ્યા છો તમે? હા શું કરો છો? નિંદર આવે છે, બધા નિંદર આવે. કે 4 વાગ્યા લગીને તમે અહીંયા હતા કે ભાર્ગવ? કોંગ્રેચ્યુલેશન્સ, થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન્સ. યે માં આમ નો વે કેન બ્લોગ બને, શરમ કરો જરા. પ્રોફેશનલ બનો થોડાક, કપડા પહેરાથી પ્રોફેશનલ ન થઈ જાય કઈ. એના કરતા હાઈટ થોડી મારી સારી છે, જોઈ હોય તો. મરચા તીખા ન હોય કે ઓલા મરચા રાખવાના હોય, તીખા મરચા ન રાખવાના હોય. સો અસલમભાઈ આવી ગયા છે. અસલમભાઈ જલેબી તો ખાઓ. કેવી છે? બહુ મીઠી જલેબી, મીઠી જોઈ. યશભાઈ આવી ગયા, પણ યશભાઈ હવે એકચ્યુઅલી ઊંચામાં હે એટલે ફોનમાં જ વાત કરે આવ્યા ત્યારના. હાય કહી દે પહેલાં. સવારના તમે વિડીયો જોતા આવીશો, તમને લાગ્યું હશે કે બહુ સારો દિવસ ગયો છે, બહુ સારો દિવસ ગયો છે. અને આજે બહુ એટલે બહુ હદની બહાર ખરાબ દિવસ ગયો. એક તો પ્રોબ્લેમ છે જ ઉપરથી, એક પ્રોબ્લેમ છે જ મમ્મીને મજા નથી. બીજી પ્રોબ્લેમ એ છે પૂજાનું ને બાલીનું જ એક્સિડન્ટ થયું અને પૂજાને લાગ્યું ને બહુ પગમાન બધા એવી રીતે, અને બાલીને કંઈ નથી લાગ્યું. સવારે ઓપનિંગમાં આવતા હતા એ લોકો અને રસ્તામાં પહોંચ્યા તો ફોર વ્હીલવાળાએ આમ મતલબ ટર્ન લેવા ગયા, અને એ ફોર વ્હીલવાળાને વાંકા તો
રિટર્ન લેવા ગયા અને આ લોકો અને આ લોકોની ગાડી અને શું કહેવાય કે હું જતી બ્રેક ન મારા કેમ કે બહુ સ્પીડમાં ગાડી હતી અને ફોર વ્હીલવાળા મતલબ સામેથી જે ગાડીવાળા હતા ખબર નથી કોણ હતા પણ હોસ્પિટલ તો કોઈ દૂરની વાત છે કોઈ જેટલા હતા એમાંથી કોઈ તો હોસ્પિટલ લઈ જ નહોતું જતું પણ જે ફોર વ્હીલાળા હતા એ બાંધતા હતા સામેથી પૂજાને બાલી બીજ પૂજાને બીજાને લઈ ગયું તો એની હારે બાંધતા હતા બહુ એટલે બહુ મતલબ માણસાઈ તો છે જ નહીં કોઈમાં કે એમ ન થાય કે હોસ્પિટલ લઈ જાય કે અમારે જવું છે અમારો વાંક નથી આમ તેમ પાંચ મિનિટ એનો હતા ઉપતા પછી એમાંથી ઝઘડો થઈ ગયો અને હોસ્પિટલ પછી બીજી એક ફ્રેન્ડ હતી લઈને ગઈ એ લોકો તો લઈને ગયા જ નહીં અને પછી શું કહેવાય કે અમે લોકો પહોંચ્યા હું પહેલાં મેં ભાર્ગવને મોકલો એક મિનિટ સો યા મારા મોઢા ઉપર ગ્રેવી ઉડી મરચાવાળી અને ફેસ ફટાફટ ધોયું તો એ બધી સિચ્યુએશન હાલતી હતી એને લાગ્યું હતું અને પગમાંથી બહુ લોહી નીકળતા હતા તો એ લોકો બાંધતા હતા દવાખાનાનું તો દૂરની વાત છે દવાખાનાનું તો પૂછ્યું નહીં એટલે લોકોમાંથી હાવ માણસ આવી ગઈ હાવ એટલે હાવ પછી મારા જીજુની લોકો પહોંચ્યા પછી મારા બેનના નાના દે લોકો હોસ્પિટલ લઈ ગયા અને શું કહેવાય કે મારા દીદી જે સાઈડ રહી છે એ સાઈડ જ એક્સિડન્ટ થયું હતું અને હું ને ભાર્ગવ અમે લોકો ભાર્ગવ ને એ લોકો નીકળ્યા પછી હું પાછળથી નીકળી એટલા ટેન્શનમાં બહુ મતલબ ટેન્શન તો અમારો સાથ મૂકવાના જ નથી આઈ થિંક પણ કેટલાક એને એક દિવસ થશે કે ભાઈ ખોટી જગ્યાએ આપણે પેલું કરી નાખ્યું છે કે હારતા જ નથી બહુ ટેન્શન આવે જ બહુ એટલે બહુ અને એમાં હું બ્લોગ બી નથી મૂકી શકતી તો છે જ મમ્મીને મજાનો હોય તો આખી રાત જાગવું પડે એની હારે બધાને જાગવું પડે અને એ બને મૂળે ઉઠતા હોય એટલે બ્લોગમાં બી ધ્યાન ન દઈ શકીએ અને હવે અત્યારે એક્સિડન્ટ થયું તો હવે એમાં કેમ ધ્યાન દેવું મતલબ આમાં તો કેમ ધ્યાન દેવું મારે કેવું નહોતું પણ મેં કીધું એટલા માટે કે કાલ સવારે કદાચ અમે બ્લોગ ના બનાવ્યો તો તમને રીઝનની ખબર હોય પૂજાનું મેં કંઈ બતાવ્યું નથી કેમ કે મને નહોતું લાગ્યું ઠીક કે મારે બતાવવું જોઈએ એની ઈચ્છા હશે તો એની રીતે કહેશે મને તો હું બતાવીશ તમને કે બે પગમાં અને હાથમાં એવી રીતે લાગ્યું છે એટલે હું જમવાનું બનાવું મમ્મી શું કાલે બાલી છે કેમ કે બધા કાલના આમ નામ છે અને એની પરથી આવું છું કેટલી પરીક્ષા લેવાની હશે એક ટાઈમ તો એવો આવશે કે પાસ થઈ જાઉં કદાચ જોઈએ ચલો મારું જમવાનું મારી નાખું મકાઈ આવી જાય મળી જશે અને મળીએ ઇફ જો કાલે બ્લોગ શૂટ કરી તો મળીએ કાલે બાય.